શું તમે હપ્તે અથવા ઉસીનામે થઈને તમે વસ્તુ લીધી છે અને તમારી પાસે મહિનો આવી ગયો, પૈસાનો વ્યાજ છે ને તમારે ભરવા નથી, એ નક્કી પણ કરી લીધું છે અને દુકાનદાર તમને હક નથી લેવા દેતો પૈસા દે મારી વસ્તુ દે એમ કરે છે, તો આ જે બધા એટલે બધાનું સોલ્યુશન લઈને આવ્યો છું અને થોડીક તમને સ્ટ્રીક કહેવાનો છે કે કેવી રીતના બૂચ મારવું. તો ચાલુ કરવું પહેલાં થોડુંક કહી દો કે જો તમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, મસ્ત બધું આવતા રાખીને હું રોજ નવું નાખતો રાખું ને એમ બધું આપણું ભેગું કરી નાખું. પણ આ સ્ટ્રીક લઈને આવશું તો 3-4 જેવી સ્ટ્રીક છે અને વિડીયો જો તમે કટિંગ કરશો તો તમને આમાં કંઈ ખબર નહીં પડે કે કેવી રીતના આપણે મારવું. તો આખો વિડીયો જોઈજો એવી મારે તમારી પાસે અપેક્ષા છે. તો હું ચાલુ કરું, પણ ચાલુ કરું પહેલાં એક શ્લોક મને યાદ આવે છે, હું બોલીને ચાલુ કરું. ઓમ ભૂચ મારુ નમઃ, ઓમ ઉસીના વારા નમઃ, ઓમ હતા નતા થઈ ગયા નમઃ. તો એમાંની પહેલી ટ્રીક કે શું તમારી પાસે પૈસા તમે નથી, હપ્તે તમે વસ્તુ લઈ લીધી છે, દુકાનદાર તમને હક લેવા દેતો નથી, મારો હપ્તો લાવો, મારો હપ્તો લાવો, એક મહિનો પૂરો થઈ ગયો અને એનો વાંચતો હોય નહીં અને આપણે એમાંથી કાઢવાના છે. જેમ કે આપણે 2-4 હજાર માંગી બરાબર, હાલો હવે આપણે કાઢવા કેમ. તો આવી સ્ટ્રીક તમને વપરાવું, તમને આ ધ્યાન રાખજો ને ખબર નહીં પડે પછી દેવા જોઈશે. તો હાલો, તો એવી પરિસ્થિતિમાં શું કરવું, તો એવી પરિસ્થિતિમાં તમારે દુકાનદારનો નંબર બ્લોક કરી નાખો અથવા તમારે ઉપાડવો નહીં. આ પહેલી ટ્રીક હતી. અને બીજી ટ્રીક, આ બીજી ટ્રીકમાં તમને બધું જાણવા જેવું છે, શાંતિથી જોઈજો ને બાપના ભરાઈ જાય છે. હું તા આ તો હું સાચું કહું, આ બધું મારા ઉપરથી ને જ લઉં છું કે દુકાનદારને ખબર પડી જઈ હશે કે આને દેવાનું મન નથી, ગુજ મારવાનું મન છે. તો તમારે શું કરવું એવી પરિસ્થિતિમાં, ઘરે આવીને ઊભો રહે કે મારા પૈસા દો જ તે, એકનો બે ન થાય, પૈસા દેવા જ જોઈએ, તેવી પરિસ્થિતિમાં આપણે શું કરવું. તો સાહેબ મૂંઝાવાનું નહીં, કહી દેવાનું કે ડોશી મરી ગયા તા મારા, દોષી મરી ગયા એટલે 12માનો ખર્ચો આવ્યો છે, આ છે, ઓલું છે, તે છે. વાણી મીઠી રાખવાની એટલે ગમે એમ કરીને માણસ પલળવાનો જ આપણે, એટલે પલળી જાય પછી કહી દેવાનું હું પૈસા દઈ જઈશ તને, મારા ડોશી વી આવી ગયા, આમ છે, ત્યાં છે, એમ કહ્યું. એવી રીતના કરીને આપણે 2 મહિના કાઢી નાખવાના. ત્રીજો મહિનો આવે ને દુકાનદારને ખબર પડે કારણ ડોશીને મેરા કંઈ નથી ને આમને તેમને જેમને તેમને બોલીને આપણા પાસે બૂચ મારવા જ માગે છે કાયદેસર. તો આવી પરિસ્થિતિમાં શું કરવું, ઘીરે આવીને ઉભો રે તેણે શું કરવું, ત્યારે સાહેબ મૂંઝાવાનું નહીં, વાણી મીઠી રાખવાની અને દુકાનદારના ખંભે હાથ નાખવાનો અને કહેવાનું કે હું કાયલ દઈ જઈશ, મારો પગાર નથી થયો, મારું ઓલું નથી થયું. દુકાનદાર કરુણ મેળ પણ કાઢી શકે, આપણે નહીં કાઢવાનું કારણ આપણે બૂચ મારું છીએ. હા, 2 કરોડ મેળ આપણે ખાઈ લેવાના, પણ આમું નહીં બોલવાનું અને પછી કહી દેવાનું હું કાયલ આપી જઈશ. તો એમ કે વાંધો ને કાયલ આપી જાયજે. તો પછી કાયલ આપણે ન મેર પડે અને દુકાનદારનો ફોન આવે તો કાપવાનો નહીં કે બ્લોક કરી નાખવાનો કે નહીં, પછી કે ઉપાડવાનું એવું નહીં કરવાનું, ઉપાડી લેવાનો અને કહેવાનું જો આ પોગ્યો, આ પોગ્યો, જો એ પોગવાય પોગ, એમ જ કરવાનું. આપણે 3 મહિના ટૂંકા થઈ જાય, 3 મહિના આપણે રેડી કમ્પ્લીટ ટૂંકા. અને આ ચોથો મને બહુ ગમે છે, આ તો મારો પણ પ્રિય છે કે જો આપણે ઘીરે 2 જણાને મોકલે, પોતે શેઠીઓ આવે અને કે મારી કાં વસ્તુ દઈ દો ને કાં મારા પૈસા દઈ દો, તો આવી નબળી અને કરુણ પરિસ્થિતિમાં કરવું શું આપણે, ત્યારે ભલા માણસો મૂંઝાવાનું ન હોય. આ ટ્રીકને તમે ધ્યાનમાં રાખશો તો તમને ખબર પડશે કે શું કરવાનું છે અને શું કરવાનું ખબર છે. હરેક દે વસ્તુ લઈને કહી દે ને ભાઈ તારી વસ્તુ છે, અમારો કાંઈ નહીં, 3 મહિના તો આપણે ટૂંકા થઈ ગયા જ છે, આપણે એની કાંઈ જરૂર નથી, જૂની થઈ ગઈ વસ્તુ, એટલે હરવેક દઈને દઈ દેવાની. જો તમને દેવાનું મન ન થતું હોય તો ઊભો ઊભો પૈસા કાઢજો. અને સાહેબ એવી કરુણ પરિસ્થિતિમાં 4 મહિના ખમો હોય ને એનો મગજ જીવો હોય ને 2 નાખે એને કરતાં દઈ દેવું સારું, આપણે મોજ જ કરી દીધી, બીજી દુકાન ગોતો. તો આ વિડીયો તમને ગમ્યો હશે ને આમાં તમને કયો તમને ટ્રીક ગમી મને કોમેન્ટમાં લખો, જેથી કરી હું આવા નવા લેતો આવું. એક લાઈક કરતા જાઓ, કોમેન્ટ સારી કરતા જાઓ અને આવનવા વિડીયો હું લેતો જ આવીશ. જ્યાં લગી જીવું ત્યાં લગી, જે દી ન આવે તે દી સમજી જાઉં કે હું કામમાં આવીશો, તમારે તમારી જ નાખવા છે, નક્કી કરી નાખ્યું. તો જય હિન્દ, જય બૂચ મારું, જય ઉસીનાવાળા, બધા પાટમાં આવ્યા હતા.
અને પાઠ અમારો પૂરો કરવું. આવા નવા વિડીયો લેતા આવી. ભલે હાલો, જય 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 બુચી.